વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં કોર્પોરેશન દ્વારા બોટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે 7 વર્ષ માટે હવે કોન્ટ્રાક્ટરની ફાળવણી થઈ રહી છે। વડોદરા મધ્ય આવેલા સુરસાગર તળાવમાં માછલીઓ સાથે અનેક જળચર જીવોના મૃત્યુ વારંવાર થાય છે, જેના કારણે કોર્પોરેશન સાથે સ્થાનિક નેતાઓને પણ આ દેખાતું નથી। हाल सुरसागर तला में बोटिंग शुरू करने मेयर तरफ थी सूचना मिली है। सुरसागर तला में बोटिंग टिकट भाव 30 मिनिट मे व्यक्तिदीठ 50 रुपया रखा है, जयरे 12 वर्ष की ओछी उमरना बाड़कों रुपया 30 टिकीट भाव रखा है। आ अंगे कॉर्पोरेशन चौथा प्रयत्ने 2 कॉन्ट्राक्टर रस दाखव्य तो। જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સુરસાગર તળાવમાં 7 વર્ષ માટે બોટિંગ વડોદરા કોર્પોરેશન દ્વારા આપવાની જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે 1993માં સુરસાગરમાં બનેલી નૌકા દુર્ઘટના પછી ત્યાં બોટિંગ બિલકુલ બંધ થઈ ગયું હતું। 28 વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ બંધ રહ્યું, પછી સેવા સદનના સત્તાધીશોએ તેને પુનઃ બોટિંગ સેવા શરૂ કરવા માટે કવાયત આદરી છે। આ પહેલાં 2009માં પણ સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની વાતો થઈ હતી। આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે 7 વર્ષથી સુરસાગર તળાવની બાજુમાં આવેલ ફાયર સ્ટેશન ડિમોલિશન પછી આજ દિન સુધી તંત્રને આ ફાયર સ્ટેશનને નવીનીકરણ કેમ નથી દેખાતું। સાથે સુરસાગર તળાવમાં વારંવાર જળચર જીવોનો મૃત્યુ થાય છે, તળાવમાંથી પુષ્કળ દુર્ગંધ મારે છે, આજુબાજુના સ્થાનિક નાગરિકોને આ દુર્ગંધ વેઠવી પડે છે તે પણ નથી દેખાતું। વડોદરા શહેરમાં અનેક કોન્ટ્રાક્ટ આપીને વડોદરા શહેરના નાગરિકોને રૂપિયાથી જ મનોરંજન આપવાનું હોય તો જળચર જીવોના મૃત્યુ માટે પણ વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ ખાસ ધ્યાન આપવું જોઈએ તેવું સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આવેલ જે મધ્યમાં આવેલ સુરસાગર તળાવ છે, આ સુરસાગર તળાવ ઐતિહાસિક તળાવ છે। લોકો અવર જવર કરતા હોય છે, લોકો વિદેશથી પણ અહીંયા ગાડી એક આ સ્થળની મુલાકાત લેવા માટે આવતા હોય છે, પરંતુ કહી શકાય કે વડોદરા શહેરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। આજે તમે જોઈ શકો છો કે આ સુરસાગર તળાવની અંદર જે મછલીઓ મરી રહી છે, જળચર જીવો મરી રહે છે, એનું મુખ્ય કારણ એક જ છે કે અહીંયા ગાડી મળતી માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે આજે સતત 1-1.5 મહિનાથી સફાઈ કર્મચારીઓ અહીંયા ગાડી આવતા નથી, એના કારણે પણ મૃત્યુ થઈ શકે છે। સાથે સાથે ટૂંક સમય પહેલે પણ આપણે સાંભળ્યું કે અહીંયા ગાડી ઓક્સિજનના અભાવના કારણે ઘણી માછલીઓ મૃત્યુ પામી હતી। એટલે વડોદરા શહેરની અંદર મેયરને, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે જે હાલ તમે જોઈ શકો છો કે ભાઈ બોટિંગની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે આજુબાજુના રહેણાંક વિસ્તાર છે આ લોકોને, ઘણા લોકોને એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જે દુર્ગંધ મારી રહી છે, તો પહેલે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેનશ્રીએ આ ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે કે આ જે સુરસાગર તળાવની અંદર જે ગંદકી છે આ ગંદકી દૂર કરવામાં આવે, સાથે સાથે જે દુર્ગંધ મારી રહી છે આને દૂર કરવામાં આવે, અને જે જળચર જીવો છે આ મૃત્યુ પામે છે એની ખાસ કાળજી લેવામાં આવે તેવી અમારી માંગ છે। અને ત્યારબાદ જે કહેવાય છે કે બોટિંગની શરૂઆત કરવામાં આવે અને જે પણ વડોદરા શહેરના નાગરિકોને મનોરંજન પૂરું પાડવામાં આવે તેવી અમારી માંગણી ને અમારી રજૂઆત।